સત્યાગ્રહની લડત ચલાવતા હતા તે વખતે ત્યાંની સરકારે એવો કાયદો પસાર કર્યો કે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે થયેલા લગ્ન સિવાયના લગ્નને કાયદામાં સ્થાન નથી એટલે કે હિન્દુ મુસલમાન પારસી વગેરે ધર્મ પ્રમાણે થયેલા લગ્ન આ કાયદાને લીધે રદ ગણાયા આ સ્થિતિ સ્ત્રી અને પુરુષ બંનેને સહન ન કરી શકે એવી હતી બાપુએ ત્યાંની સરકાર સાથે આ કાયદો રદ કરવા વાટાઘાટ કરી પરંતુ એનું કશું પરિણામ ન આવ્યું એટલે બાપુએ વિચાર્યું કે આ બાબતમાં સ્ત્રીઓ જ સત્યાગ્રહ કરે તો સારું બાપુને થયું આ માટે બાપ પહેલ કરે તો બીજા બહેનોમાં પણ ઉત્સાહ જાગે વળી તે દિવસોમાં બાની તબિયત પણ સારી રહેતી નહોતી એટલે બા પોતાની ઈચ્છાથી સત્યાગ્રહ કરવા તૈયાર થાય તો સારું એમ બાપુ માનતા હતા બાને આ અંગે શ્રી રીતે તૈયાર કરવા એની વિમાસણમાં બાપુ હતા એક દિવસ બા ભાખરી વણવા બેઠા હતા અને બાપુ પણ રસોડામાં કંઈક કામ કરતા હતા બાપુએ લાગ જોઈને કહ્યું તે જાણ્યું કે બાએ જિજ્ઞાસાથી પૂછ્યું શું છે બાપુએ સહેજ હસતાં હસતાં કહ્યું આજ સુધી તું મારી પરણેતર રહી હતી હવે તું મારી પરણેતર સ્ત્રી ન રહી બાપુએ જે કહ્યું તે સાંભળીને બાએ ભવા ચડાવ્યા ને પૂછ્યું એવું વળી કોણે કહ્યું તમે તો રોજ નવા નુકતા શોધી કાઢો છો બાપુ કે હું ક્યાં શોધી કાઢું છું પેલો જનરલ સ્મોટ્સ કહે છે કે ખ્રિસ્તી લગ્નની જેમ આપણા લગ્ન કોર્ટમાં નોંધાયેલા નથી માટે તે ગેરકાયદેસર ગણાય અને તેથી તું મારી પરનેતર ન ગણાય આ સાંભળીને તો બા ગુસ્સે થઈ જઈને બોલ્યા કહ્યું એણે એનું માથું એ નવરાને આવું ક્યાંથી સૂજે છે બાપુ કહે પણ હવે તમે બહેનો શું કરશો સામે પૂછ્યું અમે વળી શું કરીએ બાપુ તો આ સવાલની જ રાહ જોઈને બેઠા હતા તેઓ મનમાં હસતાં હસતાં કહે અમે લડીએ છીએ તેમ તમે પણ લડો સાચી પરણેતર થવું હોય તેમજ તમારી આબરૂ તમને વાલી હોય તો તમે પણ અમારી જેમ સરકાર સામે લડો બા કહે તમે તો જેલમાં જાઓ છો તું પણ તારી આબરૂ ખાતર જેલમાં જવા તૈયાર થઈ જા બાપ પામી અને કહે હમ જેલમાં બૈરાથી વળી જેલમાં જવાય હા હા જેલમાં સ્ત્રીઓથી કેમ ન જવાય પુરુષ જે સુખ દુઃખ ભોગવે તે સ્ત્રીઓથી કેમ ન ભોગવાય રામની પાછળ સીતા ગઈ હરિશ્ચંદ્ર પાછળ તારામતી ગઈ નળની પાછળ દમયંતી ગઈ અને સૌએ જંગલમાં અનહદ દુઃખ વેટ્યા આ સાંભળી બા બોલ્યા એ તો બધા દેવ થતા તેમને પગલે ચાલવાની આપણી શક્તિ ક્યાં અરે એમાં શું આપણે પણ તેમની જેમ વર્તીએ તો તેમના જેવા થઈ શકીએ અને દેવ થઈ શકીએ રામના કુળનો હું અને સીતાના કુળની તું હું રામ થઈ શકું અને તું સીતા થઈ શકે સીતા રામની પાછળ ધર્મની ખાતર ન ગઈ હોત અને મહેલમાં બેસી રહ્યા હોત તો તેને કોઈ સીતા માતા ન કહેત બા થોડીવાર ચૂપ બેસી રહ્યા ને પછી કહે ત્યારે તમારે મને જેલમાં મોકલવી છે હવે એટલું જ બાકી છે ભલે પણ જેલનો ખોરાક મને માફક આવશે બાપુ બોલ્યા હું તને કહેતો નથી કે તું જેલમાં જા તને તારી આબરું ખાતર જેલમાં જવાનો ઉમંગ હોય તો જા અને જેલનો ખોરાક માફક ન આવે તો ફળાહાર કરજે બાપુએ પૂછ્યું તને ફળાહાર તો ફાવશે ને બા કહે એ તો ફાવે પણ જેલમાં સરકાર ફળાહાર થોડો આપે કેમ ના આપે ફળાહાર ના આપે ત્યાં સુધી આપણે ઉપવાસ કરવાના બાએ સાંભળીને હસતા હસતાં કહ્યું ઠીક ઠીક એ તો તમે મને મરવાનો રસ્તો બતાવ્યો અને મને લાગે છે કે જેલમાં જઈશ તો હું જરૂર મરી જઈશ બાપુ ખડખડ હસતાં હસતાં કહે હા હા હું પણ એ જ ઈચ્છું છું તું જેલમાં મરી જઈશ તો જગદંબાની જેમ હું તને પૂછીશ બાએ દૃઢતાથી કહ્યું ઠીક ત્યારે તો હું જેલમાં જવા તૈયાર છું બાપુ આ સાંભળીને બાહ્ય રીતે અને હૈયાથી એકદમ રાજી રાજી થઈ ગયા